અને યથાશાસ્ત્ર જે શ્રવણ કરે છે અને શ્રવણ કરતા કરતા જ્યારે 7 દિવસ સુધી અખંડિત શ્રવણ કરે છે એટલે એને સંપૂર્ણ દોષથી ને સંપૂર્ણ પાપથી મુક્ત થઈ જાય છે, ભયથી મુક્ત થઈ જાય છે. સુત પુરાણી સૌનકાદિક ઋષિઓને આ અતિ પવિત્ર પાવનકારી કથાનું શ્રવણ કરાવતા ઋષિઓને કહે છે, એ ઋષિઓ આ દુનિયાની અંદર અષ્ટ આવરણને પાર કરી શકે એવો કોઈ પણ સાધન હોય, અષ્ટ આવરણથી પાર લઈ જઈ શકે એવું ઉત્તમ સાધન હોય તો આ ભગવાન વેદવ્યાસે બનાવેલું આ ભાગવત શાસ્ત્ર છે. જે વ્યક્તિ આ ભાગવતનું આશરો લે છે, ભાગવતનું સ્મરણ કરે છે, ભાગવતનું શ્રવણ કરે છે, ભાગવતનું કીર્તન કરે છે, ભાગવતનું પુરસ્ચરણ કરે છે, એ વ્યક્તિ અષ્ટ આવરણથી પાર જઈ શકે છે. જે પ્રશ્ન સવારના કથા પ્રસંગમાં મેં પ્રસ્તુત કર્યો હતો કે નૈમિક શારણ ક્ષેત્રની અંદર સૌનકાદિક ઋષિઓનું એક આ એક પ્રશ્ન છે કે આ જીવ અષ્ટ આવરણને પાર કેવી રીતે કરી શકે, કયા સાધનથી. ત્યારે એના જવાબમાં સુત પુરાણી એમ કહ્યું કે અમારા ગુરુએ બનાવેલું જે ભાગવત છે એ ભાગવત શ્રવણ કરવાથી એ જીવ ભગવાન જેવો થઈ જાય છે, અને જે ભગવાન જેવો બનાવી દે એવી કોઈ તાકાત હોય તો આ ભાગવતમાં છે. અને ભાગવત આપણામાં બેઠું છે એનો કોઈ પુરાવો જોઈતો હોય, આપણે નથી કહેતા કે આ જગ્યાએ ભાગવત બેઠું, આજે અહીંયા પૂરું થયું, પણ એ આ માલસરમાં ભાગવત બેઠું, પણ આપણામાં ભાગવત બેઠું એનો કોઈ પુરાવો શું? હા, આપું તમને. નર્મદાજીના કિનારે આ ભાગવત બેઠું છે એનો પુરાવો તો આ મંચ છે, આ સમિયાણું છે, આ બધું જો આયોજન છે એનો પુરાવો છે. અને અહીંયા બેઠા બેઠા આપણે સૌ એનો લાવો લઈએ છીએ, પણ લાઈવ ટેલિકાસ્ટ થાય છે ગર્વ ચેનલમાં, ગર્વ સ્વામિનારાયણ નામની ચેનલમાં આ લાઈવ ટેલિકાસ્ટ થાય છે, અને જેને લાખો માણસો ઘેર બેઠા બેઠા દર્શન કરે છે કે માલસરની અંદર આ ભાગવત બેઠું છે. અને એમાં તમારા સગા સંબંધીઓ પણ આ કેમેરાની રાહ જોતા હોય છે કે કેમેરો આમ ફરે તો અમારા બા દાદનું મોઢું દેખાય, મારા બા નથી દેખાતા, તારી બા બાર ગપાટા મારે છે, અહીં કેમ દેખાય, અહીં આવે તો દેખાય ને, અહીંયા કેમેરા વાળો બહાર ન જાય એ કેટલાય ના ઓટલા ભાંગે, અહીંના તો એના અહીંયા તો એના જ મોઢા દેખાય કે જે આ કથા મંડપમાં આવે. બાપાને મોકલ્યા છે પણ કથામાં દેખાતા નથી, ક્યાંથી દેખાય, બાપો જુદા વેપારમાં પડી ગયો છે, આ કે અહીંયા જમીનના શું ભાવ ચાલે છે, પણ મારા ને તમારામાં કથા બેઠી છે એનો પુરાવો બહુ સમજવા જેવો છે. કોઈને પૂછવાનું નથી આપણે આપણામાં કથા બેઠી છે કે નહીં, આપણે આપણા આત્મદર્શનથી જાણી શકીશું. કથા પૂરી કર્યા પછી સાંભળો છો ને, કથા પૂરી થયા પછી કથામાં જે વાત, જે પ્રસંગ, જે લીલા, જે પ્રસંગો, જે વર્ણન થયું હોય, જે આવ્યા હોય, એનું જો ઉતારાય જઈ અને રાતના સમયમાં ને કથાના પછી જો એનું ચિંતન થાય, એની સ્મૃતિ રહે, તો જાણજો કે કથા અહીંયા તો 12 વાગે પૂરી થઈ પરંતુ આપણામાં પેસી ગઈ કથા. એના વિચારો આવે. આજે બપોરે મને અમારા હર્ષદભાઈ ગાયક એમ કહેતા કે તમે તો બહુ પાછળ ચાલો છો, ક્યારે પૂરું થશે? મેં તમને ખબર છે પાછળ ચાલી છીએ? તો કે હા, એને ખબર છે કે કથા થોડી લેટ ચાલે છે એટલે એની અંદર કથા બેઠી છે, નહીંતર ખબર જ ન પડે, ખરું ને દાદા? લોકોને પોતાની જ પડી હોય છે, કથા નથી પડી હોતી, પણ કથાના વિચારો આવે એમ તો જાણજો કે કથા અંદર બેઠી છે. કાલના વિચારો આવે, આજ સવારના વિચારો આવે, અને વળી તમે તો ઘણા બધા વિદ્વાન છો, ઘણી કથાઓ શ્રવણ કરી છે ને કરો છો, મારા કરતાં પણ વધારે જાણો છો, જ્ઞાની છો, અને આવતીકાલે કયા પ્રસંગો આવશે એની પણ તમને ખબર હોય, અને તમે તમારે કહેજો કે કાલે આ કથા આવશે, કાલે આ કથા આવશે, કાલે આ પ્રસંગ આવશે, જો વક્તા ટાઈમે આવે તો આ પ્રસંગ પૂરો થઈ જાય. આવી પણ ચર્ચા થાય એ પણ જરૂરી છે, અને આવી ચર્ચા થાય તો જાણજો કે આપણામાં કથા બેઠી છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે કે ભગવાનને સંભાળવા એના જેવું કોઈ પુણ્ય નથી, અને ભગવાનને વિસારવા એના જેવું કોઈ પાપ નથી. હવે મારા એ વાલાને નહીં રે વિસારો, એ હવે મારા વાલાને
નહીં રે વિસારો એ શ્વાસે હું નિત્ય સંભારો પડ્યું મારે સહજાનંદનું પાનું હવે હું તો કેમ કરી રાખીશ છાનો એ આવ્યું મારે હરિવરવાનું ટાણું એ ન મળે ખર્ચે નાણું એ વર ભાઈ આ પાછળ જવા વાળા હાઈવે નથી હો આ બધું હલી જાય છે અમારું આમ ફરીને જવું છે બધું ભૂલાઈ જાય છે આ બધું આમ અચમચી જાય છે અહીં પાર્ટીઓ મૂકી દીજો કોઈ આમ ન જવું અને આમ આવવું નહીં સાત વાગ્યા સુધી હો પછી શું ક્યાં હતા આપણે હું તો ભૂલી ગયો ફરી વજવાનું ટાણું કોઈક તો યાદ દેવડાવો હવે હું તો કેમ કરી સાખીશ ચાનું આવ્યું મારે હરિવરવાનું ટાણું નિષ્કુળાનંદ સ્વામી લખે છે ભગવાનની સ્મૃતિ અચાનક અવારનવાર જ્યારે થઈ આવે તો જાણજો કે આપણા હૃદયમાં ભગવાન બેઠા છે આકસ્મિક થઈ આવે કોઈ સંજોગવશ નહીં કોઈ નિમિત્તવશ નહીં આપણે કોઈ સત્કર્મમાં જઈએ અને ક્યાંય ધૂન ચાલતી હોય અને ત્યાં આપણે બેસી જઈએ અને ત્યાં ધૂન કરીએ એનો અર્થ એવો નથી કે આપણામાં ભગવાન બેઠા છે પણ આપણે એકલા હોઈએ કોઈ સાધન ન હોય કોઈ સુવિધા ન હોય અને માણસ એકલો જ હોય એકાંત જ્યારે માણસને મળે છે ત્યારે એને જે વિચારો આવે છે એ વ્યક્તિ એ છે એનું આત્મદર્શન છે હું કોણ છું મારી અંદર શું છે શું ભર્યું છે શું મેં સંપાદન કર્યું છે શું મેં ભેગું કર્યું છે એ માણસ જ્યારે એકલો હોય ત્યારે જે વિચાર આવે છે એ વ્યક્તિ એ છે અને એકલા જ્યારે બનીએ અને કોઈ નિમિત્ત ના હોય કોઈ કારણ ના હોય કોઈ સપોર્ટ ના હોય અને ભગવાન સાંભળી આવે અને ભગવાનની લીલાઓનું ચિંતન થાય ભગવાનના ધામના ભગવાનના તીર્થના ચિંતન થાય ભગવાનની લીલાઓનું ચિંતન થાય ભગવાનના ભગવાનની શક્તિઓનું ભગવાનના મહિમાનું ચિંતન થાય જે વાંચ્યું હોય જે સાંભળ્યું હોય એનું જે ચિંતન થઈ આવે એટલે એમ જાણજો કે અંદર ભગવાન બેઠા છે સેફ છે અને રોજ અને માત્ર રોજ નહીં દિવસમાં 5 વખત કમસે કમ 5 વાર જો ભગવાન અચાનક યાદ આવે તો એમ જાણજો કે અંદર હૃદયમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે એનો એ પુરાવો છે કારણ કે અંદર આત્મામાં બેઠેલો પ્રગટ ભગવાન સાક્ષાત ભગવાન અંદર બેઠો બેઠો મને તમને એની સ્મૃતિઓની લહેર આપે છે ઝલક આપે છે